નમસ્કાર, સ્વાગત આપનું સમાચાર સતત સાથે. હું છું કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું જમ્મુ કાશ્મીરની. શ્રીનગરના બાટમાલુમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં સેનાના એક જવાન શહીદ થયા હોવાના અહેવાલ છે. બે જવાન થયા છે ઇજાગ્રસ્ત. સેનાએ લશ્કરના કમાન્ડર નવીદ જટને ઘેરી લીધો છે. તો હાલ જે તણાવપૂર્ણ વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે, લશ્કરના કમાન્ડર નવીદ જટને ઘેરી લેવામાં આવ્યો છે અને તેની સામેની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં વધુ એકવાર આતંકવાદી અને સૈન્ય વચ્ચે ઘર્ષણ અને અથડામણના અહેવાલ. વાત પંચમહાલની કરીશું હવે. શિવરાજપુર નજીક જબાન પાસે એક અકસ્માત થયો, જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થઈ ગયા. આ તમામ મૃતકો બોડેલીના છે. આ પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે જાંબુ ઘોડા શિવરાજપુર રોડ પર આવેલા જબાન ગામ પાસે આ કાર ખાડામાં ખાબકી ગઈ, જેના કારણે સાત લોકોના મોત થઈ ગયા. આ ઘટના પછી નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા, ઉપરાંત ફાયર બ્રિગેડની એક ટીમ અને 108ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અમદાવાદમાં પોલીસે ડ્રંકર્સ ડ્રાઈવ યોજી નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી. અમદાવાદના વિવિધ 31 સ્થળો પર પોલીસે ડ્રંકર્સ ડ્રાઈવ કરી હતી અને નશો કરીને વાહન ચલાવતા લોકોને દંડ ફટકાર્યો હતો. દસેક માણસો છે, 8-10 માણસો વાહન ચેકિંગ કરી રહ્યા છે અને એ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ જો પીધેલો મળશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પૂરી ગાડી પણ ચેક કરીએ છીએ અને ડ્રાઈવરને પણ ચેક કરીએ છીએ. બ્રેથ એનાલાઇઝરથી ખાસ અને ડ્રિંક કરેલું છે કે નહીં એ ચેક કરીએ છીએ. રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે રાજ્યના ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં હવે રાત્રિ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓને ડ્રેસમાં રહેવા આદેશ અપાયો છે. પોલીસ સ્ટેશનમાં હાજર મહેકમમાંથી 30% કર્મચારીઓને નાઇટ કરવી તેમજ નાઇટ કર્યા પહેલા અને પછી કંટ્રોલ રૂમમાં જાણ કરવાનો આદેશ અપાયો છે. રાત્રિના 2-5 દરમિયાન શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવું, નાઇટ દરમિયાન નાગરિકો સાથે વિનય અને વ્યવહારપૂર્વક વર્તન કરવું. આ પરિપત્રમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ સપ્તાહમાં 2 દિવસ નાઇટ ડ્યુટી કરવા પણ કહેવાયું છે, જ્યારે પોલીસ અધિક્ષકે સપ્તાહમાં 1 દિવસ અને રેન્જ આઈજીને મહિનામાં 1 દિવસ નાઇટ ડ્યુટી કરવા કહેવાયું છે. તો કમિશનરને અનુકૂળતા મુજબ નાઇટનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું કહેવાયું છે. આ પરિપત્ર પછી જો કોઈ અધિકારી કે કર્મચારી ગેરહાજર રહેશે તો સ્ટેટ કંટ્રોલ રૂમમાં તેને વિગતો મોકલવી ફરજિયાત છે. જો તમે કોઈ ગામડામાં રહેતા હોય અને બીમારીથી પીડાઈ રહ્યા હોય તો આમાં તમારી જ ભૂલ છે, સરકારની કોઈ ભૂલ નથી. સરકારે તો મસ્ત મોટી હોસ્પિટલ બનાવી દીધી, હોસ્પિટલમાં તબીબો આવે તો તમારા નસીબ. અમે મહીસાગરના કોથંબા આરોગ્ય કેન્દ્રની રિયાલિટી ચેકિંગ પર પહોંચ્યા, જેમાં તબીબોની લાલિયાવાડી ઉડીને આંખે વળગી. મહીસાગર જિલ્લાના કોથંબા આરોગ્ય કેન્દ્રમાં આમ તો રોજ અનેક દર્દીઓ આવે છે. હોસ્પિટલમાં સવારથી દર્દીઓની લાઈનો લાગી છે. અનેક દર્દના દર્દીઓ અહીં હાજર છે, પણ જેના ભરોસે આવે છે તે સાહેબનો જ પત્તો નથી. કેસ બારી તો છે પણ તે હજુ સુધી ખુલી જ નથી. અરે, કેસ બારીનું શું વાત કરો છો? અહીં તો તમામ વિભાગના દરવાજે મોટા તાળા લટક્યા છે. ભાઈ, સરકારી હોસ્પિટલ છે, સમયસર થોડી ખુલે? 24 કલાક સેવા આપતી આ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે હાર્દિક ઉપાધ્યાય છે, પણ સાહેબની કેબિન કોઈએ ખોલી દીધી છે. પંખા પણ ચાલુ છે પણ સાહેબ થોડા મળે. સાહેબ તો 10-11 વાગે ઈચ્છા થાય તો આવે, નહીં તો જય ભગવાન. દર્દીઓને પૂછવામાં આવ્યું તો દરરોજ સ્ટાફ મોડા આવતો હોવાનું રટણ કર્યું. 10 વાગે આવે છે સર ડોક્ટર લોકો, 8:30 વાગે અમે અહીં બેહી રહ્યા છે, કોઈ આવતા નથી.
દસ વાગે આવે છે આ ડોક્ટર લોકો અહીં ગાડી, એટલે કોઈ અહીં ગાડી કોઈ સુવિધા જ નથી. 9-21 થાય છે, મારા દાદાને દવાખાનામાં લઈને આવ્યા, અત્યારે કોઈ છે જ નહીં દવાખાનામાં, અંદર એન્ટ્રી મળતો. આ CHC 24 કલાકની હોસ્પિટલ હોય છે, પણ માત્ર સાંજે તો કોઈ ડૉક્ટર જ હોતા નથી, અને કાં તો ડૉક્ટરનો અભાવ છે, કાં તો એમનું શું મેમોરેન્ડમ છે સરકારશ્રીનું કે સાંજે ડૉક્ટર નહીં હોતા, દર્દીઓને હેરાન થવું પડે છે, બીજી અન્ય ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આરોગ્ય કેન્દ્રની રિયાલિટી ચેક કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સવારે 8:30 વાગે હોસ્પિટલ પહોંચી, દરેક વિભાગની બારીકાઈથી તપાસ કરી. દર્દીઓની વાત ખરેખર સાચી હતી. 8:30 વાગે આવવાનો સમય હતો, પરંતુ કોઈ અધિકારી કે સ્ટાફ સમયસર ડોકાયો નહીં. લાંબી રાહ જોવડાવ્યા બાદ એક કાર આવી. દર્દીઓને થયું ચાલો સાહેબ આવી ગયા, બધા ઊભા પણ થયા, પરંતુ તે મહાશય તબીબ નહીં, હોસ્પિટલના ક્લાર્ક હતા. ફરી નિસાસા નાખી દર્દીઓ હેઠા બેઠા. આખરે 11 વાગે સાહેબની એન્ટ્રી થઈ. સાહેબને જોઈ અમારી ટીમ સીધી જ સાહેબના કેબિનમાં પહોંચી ગઈ. અમારા સંવાદદાતાએ હોસ્પિટલની લાલિયાવાડી વિશે જ્યારે મેડિકલ ઓફિસરને પૂછ્યું, તો તેમણે તો સ્ટાફને બદલે દર્દીઓ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. તેમણે કહ્યું, દર્દીઓ મોડા આવતા હોવાથી બધો સ્ટાફ 10 વાગ્યા પછી જ આવે છે. અરે મહાશય, બધા તો 8:30 વાગ્યાના આવી ગયા છે. સુમવાનો ટાઈમ છે એટલે પેશન્ટે મોસ્ટલી એવું વિચારે કે 9:30 સુધીમાં પેશન્ટો આવવાનો ટાઈમ હોય છે, સુમવાનો સમય છે એટલા માટે, અને અમારા 24/7 ચાલુ રહેશે. એવું નહીં કે ઇમરજન્સી આવે તો જ જોવાનું, 1 વાગે રાત્રે પણ ચાલુ રહે છે, 1 વાગે આવે, બપોરે આવે, રાતના 1 વાગે આવે, તો પણ અમારે નિયમિત પ્રમાણે 24 કલાક જે ચાલુ દવા આપવાનું, નિયમિત ટ્રીટમેન્ટ ચાલુ જ રહે છે અમારી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ તો કોથંબા આરોગ્ય કેન્દ્રનો પર્દાફાશ કર્યો. આવી તો જિલ્લામાં ઘણી હોસ્પિટલ હશે જ્યાં દર્દીઓ દર્દથી કણસતા હશે અને તબીબો લાલિયાવાડીમાં મસ્ત હશે. સરકાર ગરીબ દર્દીઓને સારવાર મળે તે માટે કરોડોના ખર્ચે અદ્યતન હોસ્પિટલ તૈયાર કરે છે, પરંતુ ગુલ્લીબાજ અધિકારીઓની ગેરહાજરીથી દર્દીઓ પારાવાર હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બને છે. જો કે દરેક જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આવા અધિકારીઓની તપાસ હાથ ધરવામાં આવે તો મોટી લાલિયાવાડી બહાર આવે તો નવાઈ નહીં.